श्रृणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री घनश्याम महाराजनी શ્રી હરિકૃષ્ણ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ. આમ તો હરિલામૃતની કથા ચાલે છે પણ વચ્ચે વચ્ચે આ કથા ચાલે. છેલ્લે સંતદાસજી સ્વામીની આખ્યાન ચાલી રહ્યું છે. મહારાજની આજ્ઞાથી સંતદાસજી સ્વામી ક્યાં ગયા હતા? નિશ્ચિત ભગત બદ્રિકાશ્રમમાં. બદ્રિકાશ્રમમાં ત્યાંના નરનારાયણ દેવ અને ત્યાંના ઋષિમુનિઓને મળ્યા છે. મહારાજના ઐશ્વર્ય પ્રતાપ અને લીલા ચરિત્રોની વાતો ત્યાંના અધિપતિ નરનારાયણ દેવ અને ત્યાંના ઋષિમુનિઓને સંભળાવી છે. બધા એ મહારાજના એ દિવ્ય પ્રતાપને સાંભળી ખૂબ હર્ષિત અને આનંદિત થયા. પછી જ્યારે સંધ્યા સમય થયો અને ઋષિમુનિઓ નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે નિત્ય આવે છે એટલે એ સમય મુજબ બધા ઋષિમુનિઓ જ્યારે દર્શને આવ્યા ત્યારે સાથે સાથે સંતદાસજી સ્વામીને જોયા કે આ તો સર્વોપરી મહારાજ પુરુષોત્તમ નારાયણના સંત છે અને પૃથ્વી પરથી પધાર્યા છે. ત્યારે સ્વામીને પણ ખૂબ ભાવ દેખાડીને ખૂબ સ્વામી પ્રત્યે પ્રેમ ઉપજ્યો છે અને સ્વામીને સમાચાર પૂછ્યા છે. ત્યાર પછી નારાયણ ભગવાન ઋષિમુનિઓનો પરિચય આપતા હતા કે આ બધા ઋષિમુનિઓ છે કેવા છે. તો કે બસ ભગવાનના ભજનની અંદર મસ્ત રહેનારા છે અને તપ પરાયણ એમના જીવન છે. કેટલાક ઋષિમુનિઓ 12 વર્ષમાં એક જ વાર જમે છે. એકવાર જમાડ્યા પછી સતત 12 વર્ષ સુધી ધ્યાન ભજન ને તપ જ કરે છે. કેટલાક ઋષિમુનિઓ એવા છે કે 6 વર્ષમાં એકવાર જમે છે. એકવાર જમી લીધું પછી 6 વર્ષ સુધી સતત મહારાજનું ભગવાનનું ભજન ધ્યાન ને તપ. કેટલાક છે વર્ષમાં જમનારા છે, કેટલાક 6 મહિને, કેટલાક મહિનાવાળા તો હજારો છે. આવા બધા ઋષિમુનિઓનો પરિચય આપ્યો છે નારાયણ ભગવાને. એટલે બદ્રિકાશ્રમ કેવી ભૂમિ છે? તપની ભૂમિ છે. ત્યાં કેવળ તપ કરીને ભગવાનની ભજન કરવાનું અને શુદ્ધ થવા માટેનું જગ્યા છે, આ જ આશ્રમ છે. અહીંયા કોઈ ભગવાનનો ભક્ત હોય, સાધના કરતાં કરતાં કંઈક થોડી ઘણી ખામી રહી હોય તો ભાઈ ભગવાન એને ક્યાં મૂકે? બદ્રિકાશ્રમમાં. અને ત્યાં શુદ્ધ કરીને પછી ભગવાનની જ ઉપાસના દ્રઢ હોય અને શુદ્ધ થઈ જાય તો ત્યાંથી પછી ભગવાન પોતાના ધામમાં લઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભાઈ અહીંયા કોઈને એક ઉપવાસ બાકી હોય તો બદ્રિકાશ્રમમાં જઈને 1000 ઉપવાસ કરવાના. એટલે અહીંયા 1 કરોડ, બદ્રિકાશ્રમમાં 1000 કરોડ બરાબર ઇક્વલ છે. અત્યારે આજે પૂનમનો દિવસ છે, માઘ પોષ સુધી પૂનમ. આજથી માઘ માસ સ્ટાર્ટ થયો. માઘ માસમાં શું હોય? માઘ સ્નાન હોય. કોઈ નદીઓની અંદર આ શિયાળાની આટલી ઠંડીની અંદર નદીઓમાં કોઈ સ્નાન કરવા જાય, સમુદ્રમાં સ્નાન કરવા જાય, પણ એ બધું જ્યારે શક્ય ના હોય ત્યારે પછી માટલાની અંદર નવું માટલું લાવી અને ઘરે આગલી રાત્રે ભરી દેવાનું પાણીનું અને ચંદ્રના અંજવાળામાં બહાર મૂકી રાખે તલ નાખીને. ભાઈ સવારમાં એ પાણીથી સ્નાન
કરવાનું. એની સિદ્ધ ભગત તમે કર્યું હતું ગુરુકુળમાં? કેટલી વાર કર્યું હતું? બે વાર. ગુરુકુળની અંદર આજથી કેટલાય વિદ્યા સંતો તો સ્નાન કરતા જ હોય, માઘ સ્નાનમાં કેટલાય સંતો, પણ વિદ્યાર્થીઓ હોય 400 વિદ્યાર્થીઓમાંથી 100-150 જેવા વિદ્યાર્થીઓ પણ આખો મહિનો દાદા માટલાના પાણીથી સ્નાન કરે. કેનાથી? હા, નવું માટલું. હા, એકદમ નવું લાવવાનું અને આજે ભરી દેવાનું રાતથી, અને બહાર ખુલ્લામાં હોય સવારે એ પાણીથી સ્નાન કરવાનું. કેટલાય વિદ્યાર્થીઓ બાળકો હોય 5, 7, 8, 10 ધોરણના, એ પણ સંતોને મહારાજને રાજી કરવા માટે આ મહિનામાં કરતા હોય. અને કેટલાય સંતો તપ કરતા હોય, કોઈ ધારણા પારણા, કોઈ ચાંદ્રાયણ વગેરે વગેરે. આપ અહીંયા પણ બધા સંતો આખો માસ બધાને વ્રત ઉપવાસ હશે, એટલે આ માઘ માસ છે, તપનો મહિનો છે. આ દેશમાં તો માઘ સ્નાન હે, બીજું તપ કરવાનું. પછી બદ્રિકાશ્રમની અંદર ઋષિમુનિઓ પણ બધા તપસ્વી છે, 6-6 મહિને, વર્ષે 2 વર્ષે, 5 વર્ષે, 6 વર્ષે, 12 વર્ષે એકવાર જમાડે છે, અને પછી સતત ભગવાનનું ધ્યાન ભજન કરનારા ઋષિમુનિઓ છે. એની પરિચય નારાયણ ભગવાન સંદાસજી સ્વામીને કરાવે છે. સર્વે જન સમાધિએ સુખી, કોઈ રીતે ઋષિ નથી દુખી. સર્વેના છે તપમય તન અંતર્વૃત્તિ, અંતર્વૃત્તિએ કરે ભજન. જ્યારે ઈચ્છે અન્ન જળ જેહ આપી જાય સિદ્ધિ સદ્ય તેહ. એમ વાત કરી નરવીરે સુણી સંત દાસજી સુધીરે. લો, ત્યાં બધાય ઋષિમુનિઓ કેવા છે? તો નારાયણ ભગવાન કહે છે બધા જ ઋષિમુનિઓ સમાધિમાં સુખી છે, સમાધિ કરીને સુખી છે, કોઈ રીતે ઋષિ નથી દુઃખી. બધા આંખો બંધ કરી અંતરમાં ભગવાનનું ધ્યાન ભજન કરે છે, અને એમાં એમને જે આનંદ આવે છે એ આનંદ આ લોકના આપણને વસ્તુ પદાર્થ કે આ લોકના મોસોખના સાધનો આપણને આનંદ આપે છે. જ્યારે એ બધા ઋષિમુનિઓને ધ્યાનમાં ભગવાનનું ભજન કરે છે અને મહારાજની મૂર્તિનું જે સુખ લે છે એમાં એમને આનંદ આવે છે. મહારાજ વચનાવૃતમાં કહે કે ભગવાનની મૂર્તિના એક પળ માત્રનું સુખ એ કેવું છે? તો મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડોના સુખ ભેગા કરીએ તો એના કોટીમાં ભાગમાં પણ આવે નહીં. આવું એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ ભેગા કરીએ, અનેક બ્રહ્માંડો ભેગા કરીને આખા બ્રહ્માંડોના સુખ આપણી એકની પાસે હોય તો ભગવાન કે ભગવાનની મૂર્તિના એક ક્ષણ, એક ક્ષણ માત્રના સુખમાં જે ભગવાનની મૂર્તિમાં જે સુખ છે, જે આનંદ છે, એ આખા બ્રહ્માંડનું સુખ કે આનંદ આપણને સુખ આપી શકે ને, એવો ભગવાનના સ્વરૂપનો દિવ્ય સુખ ને દિવ્ય આનંદ છે. પણ આપણને એમાંથી આનંદ ના આવે ને, આપણને તો જગતમાંથી આનંદ આવે. જ્યાં સુધી ભગવાનનો એ આનંદ મનાણો નથી ત્યાં સુધી. આ ઋષિમુનિઓ નરનારાયણ ભગવાન કહે છે સમાધિ એ કરીને બધા સુખી છે, કોઈ ઋષિને દુઃખ નથી. લો, 12 વર્ષે જમવા મળે છે એકવાર તો એમને દુઃખ નથી, એ તો સુખી જ છે. આપણને લાગે કે કેટલું બધું અઘરું એમને, કેટલું તપ કરવાનું, પણ આપણને એવું લાગે છે. કારણ કે આપણને એનો આનંદ મનાય છે ખાવામાં ના લોકમાં, પણ એને એમાં આનંદ મનાતો નથી. એમને ભગવાનમાં આનંદ મનાય છે, એટલે એ આપણને જોઈને દુઃખી થાય કે આ બધા કેવા દુઃખી છે. આપણને એટલે કે આપણે નહીં પણ જગતના જીવોને, આપણે તો સુખી છીએ મહારાજના સુખમાં, પણ જગતના જીવોને જોઈને. જ્યારે કોઈને ભૂખ લાગે છે, કોઈને 6 વર્ષે કે મહિને કે 12 વર્ષે, પણ ત્યારે શું થાય? સિદ્ધિઓ આવીને એમને અન્નજળ આપી જાય છે, એકવાર જેમાં તરત પાછા ભગવાનને ભજનમાં. એવી રીતે નારાયણ ભગવાને સંદાસજીને બધી વાત કરી, સ્વામીએ બધી સાંભળી. એમ કરતા વિત્યા કાંઈ દન કર્યું માન સરે જાવા મન. ત્યારે સંતને કહે નરવીર નાશો નીરે નહીં ખમે શરીર. માટે વણના એ વેલા વળજ્યો
મુનિ સહિત જોઈ મને મળજો. પછી માન સરે ગયા જન દીઠા હંસ કમળ નવન. લો, આવી રીતે ત્યાં ઘણા દિવસ સુધી સંદાજી સ્વામી રોકાયા છે. નારાયણ ભગવાન અને ત્યાંના ઋષિમુનિઓ સાથે બધો સત્સંગ કર્યો છે, મહારાજની વાતો કરી છે. પછી સંદાસજી સ્વામીએ બે હાથ જોડીને કીધું કે હવે મારે માનસરોવર જવાની ઈચ્છા છે. કારણ કે સંદાસજી સ્વામીને થયું કે અહીંયા સુધી આવ્યા છે બદ્રિકાશ્રમ, હવે માનસરોવર પણ જઈએ. કારણ કે ભગવાન મહારાજ વનવિચરણ દરમિયાન એ ખુલ્લા શરીરે આખા હિમાલયની અંદર એ કડકડતી ઠંડીઓમાં બરફીલા પહાડોની અંદર મહારાજ વિચર્યા છે. મુક્તિનાથ પુલાશ્રમ ત્યાં મહારાજે 4 મહિના સુધી, કેટલું ઊંચાઈ ઉપર, આપણે તો ખાલી એમ ચડીને થોડુંક જ ચડવાનું હોય, બહુ નહીં ચડવાનું હતું, થોડું ચડીને જવાનું હોય છે, પણ એટલું ચડવાનું હોય તો આપણે હાંફી જઈને બેસી જવું પડે. તો ત્યાં તો પણ પછી આપણે કેટલું પહેર્યું હોય તોય ભગવાન તો છે ત્યાં આખા હિમાલયમાં ખુલ્લા પગે ફર્યા છે. એટલું નહીં પણ મુક્તિનાથનું જે જગ્યા છે ત્યાં મહારાજે 4 મહિના સુધી એક પગે ઊભા રહીને તપ કર્યું છે 4 મહિના સુધી. અને માનસરોવરની અંદર મહારાજ 3 દિવસ સુધી રોકાયા છે અને ત્યાં મહારાજ સ્નાન કર્યું છે માનસરોવરમાં. એટલે મહારાજે પણ તપ કર્યું અને આપણે સુખી છીએ. આપણે તપ આપણે હીટિંગની અંદર છે. મહારાજ બરફની વચ્ચે એક પગે ઊભા રહીને પવનના સુસવાટામાં તપ કર્યું દાદા. મહારાજને તપને યાદ કરીને તોય આપણને એમ થાય ભગવાને પોતે દુઃખ વેઠું પોતાના આશ્રિતોને સુખી કર્યા. સંદાજી સ્વામીને થયું કે મહારાજ માનસરોવરે ગયા છે તો મારે પણ ત્યાં જવું છે. નારાયણ ભગવાનને વિનંતી કરી છે ત્યારે નારાયણ ભગવાન કહે છે કે સારું સ્વામી, તમારી ઈચ્છા છે તો ત્યાં માનસરોવરે જઈ આવો, પણ ત્યાં પાણી ખૂબ ઠંડુ હોય છે, અત્યંત ઠંડુ હોય છે, માટે માં સ્નાન કરતા નહીં, ખાલી પાણી ચડાવીને દર્શન કરીને પાછા વહેલા વહેલા પાછા આવતા રહેજો. આવી રીતે નારાયણ ભગવાને સંદાસજી સ્વામીને વાત કરી. સંદાસજી સ્વામી કીધું કંઈ વાંધો નહીં, એકવાર જઈએ તો ખરા. પછી સંદાસજી સ્વામી ત્યાંથી ગયા છે. ત્યાંથી નારાયણ ભગવાને થોડા ઋષિમુનિઓને પણ સાથે મોકલ્યા છે કે ઋષિમુનિઓને પણ સાથે લઈ જાઓ, તમારી સાથે સંગાથ રહે. અને એ બધા ઋષિમુનિઓ પાછા ભૂમ્યા હોય ને, એ તો પછી દિવ્ય રૂપે ઘણીવાર આવતા હોય માનસરોવરમાં સ્નાન કરવા માટે. એટલે માનસરોવરે ગયા, ત્યાં શું જોયું તો કે દીઠા હંસ અને કમળના વન. ત્યાં કમળના વન હતા, મોટા કમળના આખા વિસ્તાર, બધા કમળ 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 એ માનસરોવરની અંદર. અને કેટલા બધા હંસો જોયા. તે પાછા વળ્યા, જો પાછા વળ્યા ઋષિરાય, નાહ્યા સંત દાસ જીતે માય. વ્યાપી શીતને ઠર્યું શરીર, લાવ્યા ઉપાડી જ્યાં નરવીર. ઋષિઓ સાથે સંદાજી સ્વામી ત્યાં ગયા, માનસરોવરના દર્શન કર્યા, હંસ અને કમળોના વન જોયા. પણ પછી સંદાસજી સ્વામીને થયું કે મહારાજ અહીંયા 3-3 દિવસ રોકાયા છે, ખુલ્લા શરીરે ના માનસરોવરમાં સ્નાન કર્યું છે, તો હું માનસરોવરમાં સ્નાન કર્યા વગર જવું તો કેમ ચાલે. મહારાજ પણ, સંદાસજી સ્વામી પણ મહારાજને યાદ કરીને એ માનસરોવરની અંદર સ્નાન કર્યું. પણ સ્નાન કર્યું તો શું થયું, તો સ્વામીને અત્યંત ઠંડી લાગી ગઈ અને શરીર થીજી ગયું, ઠરી ગયું. એટલે બધા ઋષિમુનિઓ જે જોડે હતા એમણે તો કીધું હશે, પણ સ્વામીને તો મહારાજને યાદ કરીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. એટલે પછી તો ઋષિમુનિઓ જોડે હતા, સ્વામીને બહાર કાઢ્યા. એટલે માનસરોવરમાં ઠંડુ તો ઘણું હોય, પણ જ્યારે સંતો ગુરુજી સહિત ત્યાં ગયા છે ત્યારે ગુરુજી પણ 1.5 કલાકે પાણીની અંદર સ્નાન કર્યું છે. કારણ કે જેટલા ભક્તો હોય બધાને માથે માથે પાણી નાખીને નવરાવતા હોય, તો ગુરુજી તો અંદર જ હોય, બધા વારા ફરતી જલ્દી જલ્દી સ્નાન કરી નીકળી જાય. પણ ગુરુજી જોડે જેટલા હોય બધાને ગુરુજી જાતે સ્નાન કરાવતા. પછી ગુરુજી પોતે પણ કેટલી બધી ડૂબકીઓ મારીને અંદર સ્નાન કરે, બધાને યાદ કરીને, જે કોઈ ભક્તો સંતો આવ્યા હોય ના આવ્યા હોય બધાને યાદ કરીને. અને ગુરુજીનો પાછો એવો નિયમ કે કેવી રીતે બદ્રીનાથ કેદારનાથ જ્યારે જ્યારે યાત્રામાં સંતો મેં જોડે ગયા હોય, પણ જ્યારે કોઈ એવું તીર્થસ્થાન હોય ગમે એટલું ઠંડુ પાણી હોય
પણ ગુરુજી ત્યાં અચૂકપણે સ્નાન કરે છે. સંધાજી સ્વામીને શરીરમાં ખૂબ ઠંડી ચડી ગઈ એટલે બધા ઋષિમુનિઓ જે જોડે હતા એ બધા ઋષિમુનિઓએ સંધાજી સ્વામીને લઈને ઊંચકીને પાછા બદ્રિકાશ્રમમાં લાવ્યા છે. પછી શું કર્યું? પછી બહુ તાપે તપાડ્યું તન, ત્યારે સચેત થયા મુનિજન. પછી લાગ્યા નારાયણ પાય, રહ્યા માસ પક્ષ મુનિ ત્યાય. પછી ત્યાં આવ્યા એટલે ખૂબ તાપ કરીને સ્વામીને ઠંડી ઉડાડી અને સ્વામીને ગરમી આવી એટલે પાછા સચેત થયા, ભાનમાં આવ્યા અને જોયું તો આજુબાજુમાં પાછા માનસરોવરમાંથી બહાર બદ્રિકાશ્રમમાં પાછા આવી ગયેલા સામે નરનારાયણ ભગવાન. ઓ, હું પાછા અહીંયા આવ્યા, બે હાથ જોડીને નરનારાયણ દેવને વંદના કરીને, અને નરનારાયણ દેવે પણ વંદના કરીને પછી કીધું એવી રીતે ત્યાં રોકાયા કેટલું? તો કે રહ્યા માસ પક્ષ મુનિ ત્યાં, એક મહિનો અને 15 દિવસ આવી રીતે બદ્રિકાશ્રમની અંદર સંધાજી સ્વામી ત્યાં રોકાયા. પછી નરવીર કહે સંત દાસ, તમે જાઓ મહાપ્રભુ પાસ, જે છે તે તો સરવે છે ત્યાં, શાને બેસી રહો સાધુ ઈયા. એમ કહી શીખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચારને સાથ. તે ઉતારી ગયા નદી પાર, વળ્યા પાછા કરી નમસ્કાર. ઘણા દિવસ સુધી ત્યાં રોકાયા પછી નારાયણ ભગવાન કહે છે કે સંધાજી સ્વામી હવે આપ પાછા પધારો, મહાપ્રભુ પાસે જાઓ, એ ભગવાન તમારી રાહ જોતા હશે. અહીંયા તો ઘણા દિવસથી આપ પધાર્યા છો અને જે સારનું સાર તત્વ છે કોણ એવું કહે છે? નારાયણ ભગવાન કહે છે. જે છે તે તો સર્વે છે ત્યાં, એ કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ. જે સર્વથી શ્રેષ્ઠ પુરુષોત્તમ નારાયણ સાર તત્વ છે, તો અત્યારે પૃથ્વી પર મનુષ્યાકારે વિચરણ કરે છે, માટે પાછા આપ ત્યાં એમની સાનિધ્યમાં સીધાઓ. અમે તો એમના દાસ છીએ, એના ચરિત્રો સાંભળીને અમને ખૂબ શાંતિ થઈ, આનંદ થયો, પરંતુ હવે પાછા આપ મહારાજ પાસે સીધાઓ. આવી રીતે સંધાજી સ્વામીને નારાયણ ભગવાને કીધું, શાને બેસી રહો સાધુ અહીંયા. એમ કહી શીખ દીધી નાથ, મોકલ્યા ઋષિ ચારને સાથ. પછી પાછા વળાવ્યા છે. જ્યારે સંધાજી સ્વામી આવ્યા હતા ત્યારે પેલી વચ્ચે નદી આવી હતી ને દાદા, કઈ આવી હતી નદી? પથરા નદી આવી હતી. એમાં જે પડે તે પથ્થર થઈ જાય, કોઈ ધાતુ પડે, કોઈ ચાંદી, રૂપું, સોનું, લોખંડ, પથ્થર, જે કંઈ મનુષ્ય અંદર હાથ બોળે તો એ પથ્થર થઈ જાય, એવી પથરા નદી આવે છે. એટલે એને ઓળંગવા માટે નારાયણ ભગવાને પાછા ચાર ઋષિઓને જોડે મોકલ્યા. ઋષિપુનિઓ જોડે આવ્યા, નદી ઉતારી ગયા અને પછી નમસ્કાર કરી સ્વામીને વંદના કરીને ઋષિમુનિઓ પાછા બદ્રિકાશ્રમ તરફ વળ્યા અને સ્વામી તો પછી આગળના રસ્તે ચાલતા થયા. ચાલ્યા મુનિ હૈયામાં હોલાસે, આવ્યા સુંદર દેશ કૈલાસે. તેનો હઠ યોગી જે નરેશ, આવી આપ્યો તેને ઉપદેશ. રાજા જાતો સમાધિમાં જ્યારે, રહેતો 6 માસ સુધી ત્યારે. રાજસાજ સુતને કલત્ર, ત્યાં સાંભર તું નિરંતર. સંધાજી સ્વામી તો પછી અહીંયામાં હુલાસે આનંદથી મહારાજને યાદ કરતા કરતા, મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા, એ પોતાની મસ્તીમાં કેફમાં આગળના રસ્તે ચાલતા ગયા. ત્યાં શું આવ્યું? કૈલાસ આવ્યો. કૈલાસની અંદર કોઈક ત્યાંનો હઠયોગી રાજા હતો, એ હઠયોગી હતો, હઠયોગ સિદ્ધ કરેલો ત્યાંનો રાજા, અને એ રસ્તામાં મળ્યો. એણે સ્વામીને જોયા, સ્વામીને વંદના કરીને સ્વામીને પ્રાર્થના કરી અને સ્વામીએ પણ એને ભાવથી ઉપદેશની વાત કરી. કારણ કે સ્વામી તો મહારાજની આજ્ઞાથી, કારણ કે આ પૃથ્વી ઉપર જે જે સ્થાનની અંદર, જે જે જગ્યા પર, જે જે મુમુક્ષો ભગવાનને મેળવવા માટે સાધનાઓ કરતા હતા, ભગવાનને
પ્રાપ્તિ માટે પ્રયત્નો કરતા હતા. કેટલાય જન્મોથી, કોઈ એક જન્મથી કોઈ હજારો જન્મોથી ભગવાનને મેળવવા માટે મથતા હતા, પણ ભગવાન મળ્યા નહોતા. એવા કેટલાય મુમુક્ષુઓની સાધનાને પૂરી કરવા માટે, ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરવા માટે ભગવાન પણ વનવિચરણમાં ફરેલા અને એમની સાધનાઓ પૂરી કરેલી. પણ તો એમ છતાંય કેટલાય જીવોને મળવાનું બાકી હોય અને મહારાજ આવા સંદાસજી સ્વામી દ્વારા દલુજી પાસે મોકલ્યા હતા. આવી હતી ને કથા ઠેઠ બીજા લોકની અંદર. પછી નરનારાયણ ભગવાન પાસે મોકલ્યા. અને પછી આ વચ્ચે આ રાજા આવ્યા. એ રાજા કેવો હતો? તો કે સમાધિમાં જતો હતો. એ રાજા હઠયોગી હતો અને સમાધિની અંદર જનારો હતો. અને પાછો સમાધિમાં કેટલો ટાઈમ રહેતો? રહેતો 6 માસ સુધી. ત્યારે જ્યારે સમાધિમાં જાય તો કેટલા મહિના? 6-6 મહિના સુધી સમાધિમાં જતો રહે. લો, પણ તોય પાછી તકલીફ શું હતી એ કહે છે. રાજ સાજ સુતને કલત્ર ત્યાં સાંભર તું નિરંતર. સમાધિમાં જતો રહે તોય રાજ બધું આખી સુખ સાહેબી પોતાના પુત્રો કલત્ર કહેતા સ્ત્રી આદિ પણ પાછું સાંભળતું સમાધિમાં જતો તોય. એટલે ઘણીવાર કહી સમાધિમાં જાય એટલે પછી પૂરું થઈ ગયું એવું નથી. એટલે મહારાજ વચનાવૃતમાં પણ કહે છે કે જો આ સમજણ દ્રઢ ના થઈ હોય તો એ સમાધિમાં જતો હોય તોય. મહારાજ કે જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે પાછો ચાળાચૂત તો ફરે. મહારાજ વચનાવૃતમાં કહે માટે સમાધિ કરતા એ મહારાજના સ્વરૂપની અંદર જે સ્વરૂપનિષ્ઠા છે ભગવાનની, એ ક્યારેય મનમાં પણ એનો ઘાટ ન થવો ભગવાન પ્રત્યેનો, કે મહારાજ સર્વોપરી હશે કે કેમ, આમ હશે કે કેમ, કંઈક આમ કંઈક બીજું થાય ને આપણી પરીક્ષાઓ થાય ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાંથી કેવી પ્રકારની નિષ્ઠા ના ઓછી થાય. ગતકાલનું પહેલું કે એ વચના બધીમાં મહારાજ કે જ્યારથી આમ જેમ લીમડો જોયો અને આપણા હૃદયમાં નક્કી થઈ ગયું કે આ લીમડો તે લીમડો જ, આંબો તે આંબો જ, પછી સ્વપ્નમાં કે ઊંઘમાંથી કોઈ ઉઠાડીને પૂછે આ શું છે તો આપણે શું કહીએ? આંબો તે આંબો જ છે ને લીમડો તે લીમડો જ છે. ક્યારે બદલે નહીં, કારણ કે આપણે દ્રઢ થઈ ગયું છે આપણા જીવની અંદર અને જોયો જ છે. પછી કોઈક મારીને બે લાકડી મારીને પૂછે આ લીમડો અને આપણને કંઈક ના આંબો છે બોલો, તો આપણે કદાચ બોલી જઈએ બહુ મારની બીકે, પણ આપણા હૃદયમાં તો શું હોય? હા ના પડે કે આંબો જ છે અને આ લીમડો હોય તો લીમડો જ છે. કદાચ બીજું બોલાવવા પ્રયત્ન કરે પણ આપણો જીવ હા પાડે નહીં. એમ ગમે એવી પરિસ્થિતિ થાય, ગમે તેવા સંજોગો આવે, પણ ભગવાનની નિષ્ઠા જીવમાંથી ના ડગે અને ભગવાનનું સર્વોપરી બાબતમાં શંકા ના થાય તો મહારાજ વચનાવતમાં કહે કે એ પણ એક એની એ સમાધિ જ છે, નિર્વિકલ્પ સમાધિ. મહારાજ કીધું ભગવાનના સ્વરૂપની જે અડગ નિષ્ઠા જીવમાં થઈ જવી એ પણ મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ જ. આ રાજા સમાધિમાં તો જતો પણ આને આ બધું રાજ સાજ પુત્ર સ્ત્રી વગેરે પણ સાંભળતું. એટલે સ્વામીને વાત કરી કે સ્વામી આવી તકલીફ છે શું થાય. એટલે સ્વામીએ પછી એને ઉપદેશ દીધો અને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી. તેને સંત દાસે સુખી કીધો અન્ય ભાવ ઉગવાન દીધો. બધેથી હેત હાવ જડમૂળથી કાઢી નાખ્યું ને ભગવાનના સ્વરૂપની સર્વોપરીપણાની નિષ્ઠાના જીવમાં સ્વામીએ દ્રઢ કરાવી દીધી. કરાવ્યા પ્રગટના દર્શન થઈ સુખીરાયે તજ્યુતન. લો, અને પછી મહારાજે સ્વામીએ રાજાને કીધું હવે આંખો બંધ કરી અને હું જે મહારાજના સ્વરૂપનું વર્ણન કરું એ ભગવાનના સ્વરૂપનું તમે ધ્યાન કરો. અને પછી સ્વામી મહારાજના એ દિવ્ય મનોહર સ્વરૂપની મનોહર મૂર્તિનું વર્ણન કરતા ગયા અને રાજા મહારાજના એ સ્વરૂપના જે સ્વામી વર્ણન કરે છે એના દર્શન કરતા ગયા. અને પછી રાજાને મહારાજનું પ્રત્યક્ષ દર્શન થયું અને મહારાજના દિવ્ય સ્વરૂપના દર્શન કરી અને પછી મહારાજના સ્વરૂપમાં એને, કારણ કે એનો ટાઈમ હવે છેલ્લો ટાઈમનો જ હતો, હવે એની સાધના પૂરી થવાની જ વાર હતી અને છેલ્લા ટાઈમે એનો દેહ પડવાનો ટાઈમ હતો અને એ ટાઈમે સ્વામી આવી ગયા બરાબર. અને સ્વામી આવી ગયા અને એક મૃત્યુના થોડા ટાઈમ પહેલાં જ સ્વામીનો યોગ થયો અને સ્વામીએ એને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી અને એની જે જગતની હજી માયાઓ હતી એ છોડાવી દીધી અને ભગવાનના દર્શન થઈ ગયા. તો એનું એક થોડા ટાઈમમાં જ એનું કામ થઈ ગયું અને ભગવાનના દર્શન થયા અને ભગવાન એને દેહ છોડાવીને ધામમાં લઈ ગયા. લો, જો અડધો કલાક કલાક જો સાધુનો સાચા સાધુનો યોગ થઈ ગયો એની વાત મનાઈ ગઈ તો જીવનું કલ્યાણ થઈ ગયું. નહીંતર સાધના તો યુગોથી જન્મોથી કરતો હતો, 6-6 મહિના સમાધિમાં જતો હતો પણ તોય બધું ભૂલાયું નહોતું.
પણ જો સ્વામી મળી ગયા તો એ જીવનું કામ થઈ ગયું. ફૂટી તાળુને નિસર્યા પ્રાણ, ચાલ્યો સત્સંગ કરી સુજાણ. ત્યાંથી સંત દાસજી સધાવ્યા, એક વેર વાલે ગામ આવ્યા. જાલ્યા તસ્કર કરીને તેણે, અતિ પ્રહાર કરી બાંધ્યા એણે. હેરું જાણી દીએ દુઃખ બહુ, કરે મારવા મન સુબો સહુ. લો, મહારાજના સંતોની કેવી રીત હતી. ઘડીક વારમાં બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવે એને સન્માન આપ્યું, બરાબર. એણે એને જમાડ્યા, રાખ્યા, ભાવથી મહારાજના ચરિત્રો એની પાસેથી સાંભળ્યા. અને પછી પાછા ત્યાં થોડો ટાઈમ 1.5 મહિના રોકાયા, માનસરોવરે ગયા. પાછા ત્યાં આવ્યા 1.5 મહિના. ત્યાંથી પાછા ચાલતા ચાલતા કૈલાસના રાજા, હઠયોગી રાજા હતો, એને મળ્યા. એને મહારાજનો ઉપદેશ આપ્યો. પાછી ત્યાંથી આગળ ચાલ્યા. એટલે કેવી સ્થિતિ, એમ ઘણી વારમાં ક્યાં હોય ને ઘણી વારમાં ક્યાં હોય. આગળ ચાલ્યા તો વેરવાલ કરીને ગામ આવ્યું. ત્યાં કોણ હતું? જાલ્યા તસ્કર કરીને તેણે, જો ચોર લોકો હતા, ચોર લોકોએ પકડ્યા સ્વામીને. ઘડીક વારમાં ભગવાન પાસે હોય, ઘડીક વારમાં રાજા પાસે હોય, ઘડીક વારમાં ચોર પાસે હોય. લો કેવી રીત છે સાધુઓને. અને ચોર લોકોએ સ્વામીને પકડ્યા અને બાંધ્યા, અને થોડો પ્રહાર પણ કર્યો, માર્યા પણ ખરા સ્વામી. કેમ? તો કે હેરું જાણી દઈએ દુઃખ બહુ, કે આ કોઈક રાજાનો જાસૂસ લાગે. હેરું એટલે જાસૂસ, કે કંઈક આપણી પોલ પકડશે ને આપણને, ચોરને પકડાવીને રાજાઓને ભેગા કરી દેશે એમ જાણે. એને જ પકડ્યા કે આને જ આપણે પકડી લઈએ, એને જવા દેવા નથી. એને પકડીને ચાલ્યા. અને સ્વામીને થોડું ઘણું દુઃખ આપે છે, કરે મારવા મનસુબો સો. બધા ભેગા થઈને નક્કી કર્યું કે હવે આને પૂરા કરી દઈએ, કારણ કે ભાઈ આ તો જાસૂસ છે ને, આપણી બધી વાતો પોગાડી દેશે ને આપણને અહીંયા. કારણ કે પેલાના રાજાઓ જાસૂસ રાખતા રાજ્યોની અંદર, કે ભાઈ રાજ્યની ગતિવિધિઓ જાણવા માટે, કે ખોટા તત્વોને શોધવા માટે. ને એની પછી રાજા સુધી બાતમીઓ આપે, એટલે રાજા પછી એને સૈન્ય દ્વારા ભેગા કરીને પકડીને પછી એને દંડ આપે. એટલે આ ચોર લોકોને થયું કે નક્કી આ કોઈક જાસૂસ લાગે છે, પણ આ સાધુના વેશમાં ફરે છે, પણ આપણને બધાને કંઈક પકડાવશે ને આપણને મારશે, એના કરતાં આપણે જ એને પૂરા કરી દઈએ, એટલે આપણે ચિંતા નહીં. આવી રીતે બધાએ ભેગા થઈને સ્વામીને દુઃખ આપે છે. તેના સગાવાલા જન જે હ, મહારાજને ચિંતા થાય ને પછી. તું મહારાજ કે કહો મારા સાધુને આ લોકો મારશે તો મારે એની ચિંતા, કારણ કે ભગવાનના શરણે રહેનારા જે જીવ છે, ભગવાનના આશરે જે રહેનારા છે 100%. કારણ કે આપણને ભગવાનનો આશરો ના હોય, આપણને તો કેવો હોય, આપણને કંઈક તકલીફ હોય તો આપણે પહેલાં બીજી બધી સેફટી વિચારીએ ને, આ લોકની સેફટીઓ વિચારીએ કે બીજા બધા સોર્સને વિચારીએ. પણ આ સંતદાસજી જેને મહારાજના જે ભક્તો હોય, એકાંતિક ભક્તો હોય, અને સંતદાસજી સ્વામી એ તો મહારાજની અંદર જ આશરાવાળા હતા. મહારાજે જેનો આશરો, મહારાજે જેનું સર્વસ્વ હતું, સુખમય મહારાજ ને દુઃખમય મહારાજ, અને બીજું કંઈ મહારાજ સિવાય બીજું કંઈ હતું જ નહીં. મહારાજ જેમ રાખે એમ એને રહેનારા હતા. એટલે સંતદાસજી સ્વામીને દુઃખ જોયું ત્યારે મહારાજને થયું આ તો મારા સંતને આ લોકો ભેગા થઈને મારશે, માટે મારે જવું પડશે. તેના સગાવાલા જન જે હ, આવ્યા નાથ રૂપ ધરી તે હ. મહારાજના સગાવાલા રૂપે જ થઈને આવ્યા. ચોર લોકોના જે સગાવાલા હોય ને એ રૂપે થઈને મહારાજ પધાર્યા. મળી વળી મુકાવ્યો જન, ચાલ્યા દાસને દઈ દર્શન. પેલા ચોર લોકોને આવીને કહે છે કે ભાઈ આવા સાધુ મહાત્માને શા માટે પકડો છો, ભગવાનનું ભજન કરનાર એને છોડી મૂકો, આ તો તમે હાવ જે કંઈ તમારું થોડું ઘણું હાલે છે એ નહીં હાલે, હાવ જશો તમે એમ કરીને પેલા સગાવાલા રૂપે મહારાજ આવીને પેલા ચોર લોકોને ખીજાયા. એટલે ભાઈ સગાવાલાને થયું કે હાલો ભાઈ આ બધા કહે છે તો છોડી દઈએ. મહારાજ કે ચોર છે કેવો નિર્દય છે. વચનાવૃતમાં મહારાજે કીધું ચોર છે કેવો નિર્દય છે ને, એને કંઈ દયા હોય? એ તો ગમે ત્યાં ઘરમાં જાય, આનું ઘરમાંથી ચોરી લઈશું તો આ ભાઈની શું દશા થશે, એના છોકરાઓ શું કરશે, એને ખાવા પીવાનું શું થશે, એની ચિંતા એને હોય? એને તો પોતાનું મળે એટલે સામેનાનું જે થાય એ જેટલું મળ્યું એટલું લઈને એ તો ચાલતા જ થઈ જાય ને.
મહારાજ વચનાવતમાં કે ચોર છે, નિર્દય છે, એને કોઈ પ્રત્યે દયા નથી, પણ તેમ છતાંય પોતાના પુત્ર પરિવાર ઉપર તો કેટલો પાછો દયાવાળો હોય. એ ચોર ચોરી કરીને બધું આપે ક્યાં? વાપરે કોના માટે? એના માટે જ વાપરે. આટલો નિર્દય છે, ખોટું કરીને લાવે છે, મારફાડ છે, કેટલા એને મારફાડ કરીને લઈ આવે છે, પણ પાછો પોતાના પુત્રો હોય, સગાવાલા હોય, ત્યાં તો કેટલો પ્રેમથી રહેતો હોય ને, એના પ્રત્યેને નિર્દયતા છે કેમ? તો કે ત્યાં સગાવાલાનું હેત છે. એવું હેત ભગવાનમાં સાધુમાં થતું નથી જીવને. આટલો નિર્દય છે તો એને હેતનો પ્રેમ તો છે જ, કેમ? સગાવાલા છે ને એટલે સગાવાલાનું હેત એવું છે. એવું હેત ભગવાનમાં સાધુમાં જીવને થતું નથી. એટલે આ બધા સગાવાલા રૂપે મહારાજ આવ્યા કે ભાઈ આ રૂપે જઈશું તો કામ પતી જશે, બીજું કંઈ કરવું પડશે નહીં. અને પછી મહારાજે અમને દર્શન આપ્યા સંદાસજી સ્વામીને, અને સંદાસજી સ્વામી પણ મહારાજના દર્શન કરીને હર્ષિત થયા કે મહારાજ આ પધાર્યા તો આ લોકોથી મારો છુટકારો થયો. ત્યાંથી સંત દાસજી સધાવ્યા, ઘણે દને ગુર્જર ધર આવ્યા, જેતલપુર ડભાણ ગામ દીન દશ કર્યો વિશ્રામ. પછી ત્યાંથી આવ્યા પ્રભુ પાસ, મળ્યા નાથ સાથે સંત દાસ, સન્મુખ બેસી સંત જને, કહ્યું જે જે પૂછ્યું ભગવને. પછી મહારાજ દર્શન આપીને મહારાજ તો સીધા આવી ગયા સંદાજી સ્વામી પાછા. વિચરણ કરતાં કરતાં કંઈ મુમુક્ષોને મળતા મળતા પાછા ગુજરાત પધાર્યા. અને ગુજરાતમાં ડભાણ અને જેતલપુરની આજુબાજુના ગામમાં ત્યાં 10 દિવસ સુધી ત્યાં રોકાયા. અને ત્યાંથી પછી સંદાસજી સ્વામી જ્યાં મહારાજ બિરાજમાન હતા ત્યાં આવીને મહારાજને મળ્યા છે. આ કથા હરિલામૃતમાં આવી હતી થોડા ટાઈમ પહેલાં. ત્યાં મહારાજને મળ્યા છે, મહારાજને બધી વાતચીત કરી છે, મહારાજે સમાચાર પૂછ્યા છે, બદ્રિકાશ્રમમાં શું થયું, કેવી રીતે તેઓને બધા સમાચાર સંદાસજી સ્વામીએ જે મહારાજે પૂછેલા પ્રશ્નોના જવાબો આપ્યા. બધી બીનાઓ કઈ સંભળાવી, કરી સુંદર વાર્તા સાને, સમજી સુણી નહીં કેણે કાને, કહ્યું અલૌકિક જે આખ્યાન, સમજે સંત કહે શ્રી ભગવાન. મહારાજ અને સંદાસજી સ્વામીએ શાનમાં બધી વાતો કરી. મહારાજે પૂછી લીધું ને સંદાસજી સ્વામીએ જવાબ પણ આપી દીધા, પણ બીજા કોઈને ખબર પડી અને મહારાજ જાણે ને સંદાસજી સ્વામી જાણે, બે જ જણા જાણે. સમજી સુણી નહીં કેણે કાને, બીજા કોઈ સમજી શક્યા નહીં, કોઈ સાંભળી શક્યા નહીં. મહારાજને સ્વામી બધી વાતચીતો કરી લીધી, બધા સમાચારને રિપોર્ટ આપી દીધો. પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ તો અલૌકિક આખ્યાન છે, આ કોઈક લૌકિક વાતો નથી, અલૌકિક છે. બધા મહારાજના એકાંતિક મુક્તો છે અને મહારાજની અંદર રહેનારા છે અને મહારાજના પ્રતાપે દેહ લોક પરલોકની અંદર ગતિ કરનારા છે. અને જે કોઈ એવા મોટા મોટા રાજાઓ કે દેવો એને પણ ભગવાનના સ્વરૂપનો મહિમાને સંભળાવીને પાછા આવ્યા સ્વામી. પછી નાથ કહે ધન્ય ધન્ય, તમ જેવો બીજો નહીં જન, તમે પામ્યા છો સિદ્ધ ગતિ, માટે સૌથી મોટા તમે અતિ. હવે ફરો સતસંગ માઈ, કરો વાત તમે દીઠી ત્યાંઈ. પછી મહારાજ સ્વામીને કહે છે, સ્વામી તમે ધન્ય છો, તમારા જેવા બીજા જન કોઈ નથી, તમે પાયમાં કે સિદ્ધ ગતિ, સ્વામી કે મહારાજ કે તમે પાયમાં છો, માટે તમે તો સૌથી શ્રેષ્ઠ છો. કારણ આમ તો સ્વામી મહારાજના પ્રતાપે કરીને મહારાજની અંદર રહેતા હતા, મહારાજના પ્રતાપે આ બધી સામર્થ્યને પામેલા, અષ્ટાવરણ પાર સ્વામી જઈ શકતા, ગમે ત્યાં જ્યારે ત્યાં પહોંચી જતા મહારાજને યાદ કરીને. માટે સ્વામી મહારાજ કહે છે કે હવે તમે સત્સંગની અંદર ફરો અને તમને જે દિવ્ય અનુભવો થયા છે, જે અમારા ઐશ્વર્ય પ્રતાપને જોયો છે, અનુભવ્યો છે, એ જીવોની આગળ વર્ણવો અને અમારા સ્વરૂપની જીવોને ઓળખાણ કરાવો, સત્સંગની અંદર તમે વિચરણ કરો, આવી મહારાજે સ્વામીને આજ્ઞા કરી છે. હવે ફરો સતસંગ માઈ, કરો વાત તમે દીઠી ત્યાંઈ, એવા સમર્થ સંત વિખ્યાત, પામ્યા જેથી તેની સહી વાત. નિષ્કુળાનંદ સ્વામી આ વાત કહે છે,
સ્વામી કહે છે કે આવા સમર્થ સંત, આવી સામર્થ્ય જે પામ્યા, એક જેનાથી પામ્યા એની તો કેટલી મોટી મોટાઈ, એની તો શું વાત કરવી. જે સંદાજી સ્વામી આવી મોટાઈ પામ્યા જેના પ્રતાપે કરીને, એ તો મહારાજ તો કેવા મોટા છે. જે મહારાજના ભજને કરીને, જે મહારાજની ઉપાસનાએ કરીને, મહારાજ કે આ સૂર્યચંદ્રની અંદર જે કંઈ પ્રકાશ છે એ પણ ભગવાનની જે કંઈ એણે ઉપાસના કરી છે, રાજીપો મેળવ્યો છે, એના પ્રતાપે છે. જેણે જેવા જાણ્યા ભગવાનને એવું એને ભગવાને ઐશ્વર્ય આપ્યું. આ જગતની અંદર જે કંઈ ઐશ્વર્ય પૂર્વે થયું છે, અત્યારે થાય છે, અને ભવિષ્યમાં થશે, બધું મને મળ્યા જે મહારાજ એના વતે થાય છે. ભગવાનને આપેલી સામર્થ્ય સર્વે કોઈની પાસે છે તો એ અનેક જીવાત્માઓને, અનેક મુક્તોને પોતાની સામર્થ્ય આપે છે ભગવાન. તો એ ભગવાન તો કેવા મોટા હશે, જેનું ભજન કરી કરીને આવી સામર્થ્ય પામ્યા એ મહારાજ તો કેવા મોટા છે. સ્વામીને બધી પરિચાઓ કે વાતો કરીને સિદ્ધ તો આ કરવું છે કે ભગવાન કેવા છે, સર્વોપરી છે, સર્વે અવતારના અવતારી છે, એનાથી પર તત્વ કોઈ નથી. વાત મોટી છે મહારાજ તણી, કહી ન જાય મુખથી ઘણી, હરિ હરિ જનનો મહિમાય, કહે જથારથ ન કહેવાય. સ્વામી કે મહારાજ અને મહારાજના મુક્તો સંતો ભક્તોનો મહિમાન એની વાત આ મુખથી કહી શકાય નહીં, એના મહિમાને વર્ણવી શકાય નહીં, કહીએ જથારથ ન કહેવાય. એનું વર્ણન મુખથી કે કલમથી કરી શકાય ને એવો અપાર એનો મહિમા છે એવી સ્વામી વાત કરે છે. એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાન મુનિ વિરચિતે ભક્તચિંતામણી મધ્ય શ્રીજી મહારાજે સંતદાસજીને પરચા પૂર્યા નામે 129મું પ્રકરણ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.